ઉમેદવારો. બહુજન સમાજ પાર્ટીએ લગાવ્યું ઉમેદવારને ધાક ધમકી મળવાનો આરોપ. સુરતથી બીએસપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાની જાહેરાત કરી. ભાજપની નીતિ અહંકારી હોવાનું પણ બીએસપી નેતાએ નિવેદન આપ્યું છે. અમારા પ્રભારીના નિવાસસ્થાને પોલીસે સર્ચ કર્યું હતું. પ્રદીપ પરમારે આ વાત કરી છે. સુરતથી બીએસપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાની જાહેરાતથી આ વાત પણ સામે આવી. બહુજન સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ એકમના મહામંત્રી છે, વાત કરું છું તેમની સાથે. પ્રદીપભાઈ, તમારા ઉમેદવારે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું, શું માહિતી પ્રદેશ કાર્યાલય તમારી પાસે? મીડિયાના માધ્યમથી હમણાં જોયું કે સુરતના જે બસપાના ઉમેદવાર હતા એમને ફોર્મ વિધ્રોલ કર્યું છે. પરંતુ આ જે રીતે સવારથી જ એમના પરિવારને ત્યાં ઘરે પણ સર્ચ કરવામાં આવતું, તો અમારા કેન્દ્રીય પ્રભારી શ્રી ડૉક્ટર શ્રી સુરેન્દ્રસિંહ કલોરિયાજીનું નિવાસસ્થાન છે બરોડામાં, એમના ઘરે પણ પોલીસ દ્વારા કંઈક છે એવી રીતે સર્ચ કરવામાં આવ્યું. તો જોવા જઈએ તો આ ચૂંટણી જે છે એ લોકશાહીનો પર્વ હોય છે, લોકશાહીની રીતે થવી જોઈએ. પરંતુ આજે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. તો બહુજન સમાજ પાર્ટીના હજુ પણ 24 ઉમેદવારો મેદાનમાં છે અને એ 24 ઉમેદવારો આજે પ્રદેશ કાર્યાલય ખાતે છે. પ્રદેશ કાર્યાલય અગત્યની મિટિંગ પણ છે અને 7 મે સુધી બહુજન સમાજ પાર્ટીના તમામ ઉમેદવારોની સાથે પ્રદેશના પદાધિકારીઓ ગુજરાતના ગામડે ગામડે જઈ વર્તમાન સરકારની જનવિરોધી નીતિઓને ઉજાગર કરશે. કયા કારણો સર્જાયા કે તમારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવું પડ્યું? જો હવે આપણે બધા સમજી શકીએ છીએ કે જે રીતે સુરતના જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમના પણ છેલ્લે ટેકેદારનો કંઈક ક્વેરી કાઢીને એમનું ફોર્મ રદ થયું, તો બધા સમજી શકીએ છીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે. તો ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને એમની જે કરેલા કાર્યો પર વિશ્વાસ હોય તો એમને શું ફરજ પડે છે કે અમારે બિનહરીફ જીતવું છે? એમને તો એમ કહેવું જોઈએ કે ભલે અમારી સામે જેટલા પણ ઉમેદવાર હોય અમે વિજય થઈશું, પરંતુ ચોક્કસપણે એમની પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ જ મુદ્દાઓ નથી, કોઈ કામ કાર્યો નથી. એટલા માટે એ કેમ કરીને લોકોને પ્રેશરાઇઝ કરવા, દબાણ આપવું અને આવી રીતે ફોર્મ વિધ્રોલ કરાવતા હોય છે, આપણે બધું સમજી શકીએ છીએ. તમારા સંપર્કમાં હતા ખરા ઉમેદવાર? ઉમેદવાર જે છે ત્યાં સુરત જિલ્લાના અમારા બસપાના જે જિલ્લા અધ્યક્ષ હોય એમના સંપર્કમાં હતા અને આજે પ્રદેશ કાર્યાલય ખાતે અમને અગત્યની મિટિંગ હતી એમાં આવવાનું હતું. સવારથી એમની સાથે સંપર્ક સાધવામાં આવતો હતો પણ સંપર્ક થઈ શક્યો ન હતો. તમારો આક્ષેપ કોના ઉપર છે? કોના કારણસર આ ફોર્મ તમારા ઉમેદવારે પરત ખેંચ્યું હોઈ શકે? આપણે મીડિયાના માધ્યમથી જોયું કે ભાઈ એમને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કર્યું, તો આપણે સમજી શકીએ છીએ કે કોના આક્ષેપથી કર્યું હોય. કે સુરતમાં બસપાના કાર્યકર્તાઓ કલેક્ટર